અધ્યાય 38. અલખ કહે આગળ સુણો નારીશ્વર માં, અતિથિ ગૃહ બંધાઈ ગયું, થયું પૂર્ણ સહુકામ. હતું ચાલતું જા હરે અતિથિ ગૃહ નું કામ, ત્યારે પાણી લાવવા રેવાજી થી આમ. નજીક ના કોઈ ગામ થી ચતુર ભાઈ થાણદાર, એક વાંઝણી ભેંસ ત્યાં લાવ્યા તા તે વાર. રેવાજી ના ઘાટ થી પાણી લાવવા એ ભેંસ કરતી હતી ત્યાં પખાલીનું કામ. કામ હવે ત્યાં ના રહ્યું, પૂર્ણ થયું મકાન. વંધ્યા ભેંસ ની ત્યાં હવે રહી જરૂર ના કાન. સ્થાન માં બાંધી રાખતા ચારો વગેરે ની એમ, કરે વ્યવસ્થા કોણ ને કોણ પાલવે કે. છોડી મૂકે તો પછી કરે પાક ભેલાણ, આજુબાજુના ખેતરે કરે ખૂબ નુકસાન. તેથી વંધ્યા ભેંસ આ સૌ ભક્તોની એમ, શિરોવેદનાનું અરે બનીતી કારણ છે. શીરી તે અહીંથી હવે ટાળવી આ બલાય, એ વિચારે ભક્ત સૌ અંતર માકડાય. અંતરયામી અવધૂત આ ભક્ત હૃદયની વાત, ક્ષણમાં મૂંઝવણ એમની જાણી ગયા સાક્ષાત. અવધૂતજી કઈ રંજ થી વિચારતા નિજ મન, ગરજ સહી કે વૈદ્ય મુઓ કેવા સ્વાર્થી જન. જ્યાં સુધી આ ભેંસ થી લેવું તું જો કામ, ત્યાં સુધી આ ભેંસ ને પાળી પોષી આમ. ગરજપતિ ગઈ વાહ, એટલે ભેંસ બલા રૂપે લાગવા લાગી આહ. કેવું સ્વાર્થી જગત આ વિચારતા અવધૂત, એટલા માં તો આવ્યા દાસ કાકા તૂર્ત. અવધૂતજીએ પૂછ્યું, અરે કાકા દાસ, શેની મૂંઝવણ માં તમો બધા પડ્યા છો ખાસ. વંદન કરી બહુ વિનય થી દાસજી બોલ્યા એમ, અરે પ્રભુ આ વાંઝણી ભેંસ નું કરવું કે. રાખીએ તો કોણ પાલવે ને કાઢી મૂકીએ આન, ખેતર ઉભા પાક ને કરે ખૂબ નુકસાન. આ તો આફત નો અરે ગળે બંધાયો ઘંટ, છોડ્યો તો છૂટે નહીં કરે નાદ પ્રચંડ. એનું શું કરવું હવે એની ચિંતા થાય, લાવી દીધી લાવતા હૈયું હવે અકળાય. કેમ કરીને ટાળવી બલા અહીંથી એમ, એના વિચારે સર્વ જો મૂંઝાયા છે તે. સુણી વચને દાસના ખૂબ હસ્યા અવધૂત, મધ ઝરતા શબ્દે પછી બોલ્યા વિઠ્ઠલ સૂત. અરે દાસ આ ભેંસ નું હતું જા લગી કામ,
ત્યાં લગી રાખી તમે ખવાડતા વળી આ કામ હવે પતી ગયું ગરજ સરી ગઈ આપ એટલે ભેંસ બલા થઈ લાગે છે પરિતાપ કેવા સ્વાર્થી છો તમે એમ કહી તે વાર અવધૂતે બોલાવ્યા ચતુર ભાઈ થણદાર અને પછી આજ્ઞા કરી અરે ચતુર ભાઈ અદ્ય લઈ જાઓ આ વાંઝણી ભેંસને તમ ઘર સત્ય લીલા ઝાલર કાછીના ખવરાવો ભર પેટ નહીં બને તમ માટ આ ભેંસ બલા કે વેઠ આજ્ઞા જેવી આપની એમ કહી થણદાર વંધ્યા ભેંસને લઈ ગયા દિવિર ગામ તેવાર આજ્ઞા સદગુરુદેવની ધારી શિર પર ચતુર ભાઈ કે ભેંસને લીલા ઝાલર તે કાપી લાવી કાછીથી ખવરાવે સપ્રેમ ગુરુ પ્રસાદી માનીને કરે ચાકરી તેમ ગામ લોક હાસી કરે ચતુર ભાઈની એમ વાંઝણી એવી ભેંસ પર શીદ વરસાવો પ્રેમ દેશી નહીં આ વાંઝણી દૂધ તમને કોદન શીદને તમે વેડફો એની પાછળ ધન આમ લોકો હાસી કરી કરે કંઈક સૂચન છોડી મૂકવા ભેંસને આપે શિખામણ શ્રદ્ધા ચતુર ભાઈની કદી ચલિત ના થાય જેમ જેમ લોકો ખીજવે તેમ તેમ મજબૂત થાય અલખ કહે અવધૂતનું વચન ખાલી જાય શ્રદ્ધા રાખે ભક્ત તો ચમત્કાર સર્જાય સંત વચન શું ના કરે ઝાલર ખાતા જર જર વંધ્યા ભેંસ પણ એક દી જાંભણી થાય જોઈ જાંભણી ભેંસ આ લોકો વિસ્મિત થાય મોમાં નાખી આંગણા બોલે ધન ગુરુ રાય વીત્યા દિવસો કંઈક અને જીઆઈ બંધ્યા વૃદ્ધ થાણદાર ને લોક કહે ભાવ તમારો શુદ્ધ દોણા ભરી ભરી દૂધ તે દેવા લાગી તૂર્ત અશક્યનું પણ શક્ય તે કર્યું આહા અવધૂત વંધ્યા ભેંસના દૂધનું ઘી બનાવ્યા જાતા થાણદાર તિહા નારેશ્વરને ધામ સદગુરુ ચરણે મૂકીને ઘી લોટો તે વાર વંદી બોલે લળી લળી ચતુર ભાઈ થણદાર ધન્ય કૃપા પ્રભુ આપની દિયાઈ વંધ્યા વૃદ્ધ પાડી જન્મી દઈ રહી દોણા ભરી ભરી દૂધ તુજ વચને આ વિશ્વમાં નથી કશું અશક્ય વંધ્યા ભેંસ પણ દૂજવી ધન્ય અવધૂત ધન્ય સુણી વચન અવધૂતજી હસી પડ્યા ખિલખિલાટ અરે ચતુર ભાઈ આ તમે ક્યાંથી લાવ્યા વાત ઝાલર તમે ખવરાવ્યા કરી ચાકરી શુદ્ધ તેથી એવી આઈને
દેવા લાગી દૂધ. ચમત્કાર કઈ હોય તો તમે કર્યો છે એવું, હું તો અહીં બેઠો રહ્યો પોષી રહ્યો મુજ દેવ. સુણી વચન સદગુરુ તણા ગદગદ કંઠે આમ, ચતુર ભાઈ શ્રી ચરણ માં લેટી કરે પ્રણામ. વંધ્યા ભેંસ દુજવ્યા તણા ચમત્કાર ની વાત, આજુબાજુના ગામ માં પ્રસરી ગઈ સાક્ષાત. ટોળે ટોળા લોકના દિવેર ગામ નિમાય, દુજતી જોવા વાંઝણી આવવા લાગ્યા ત્યાંય. અલખ કહે સુણ શિષ્ય હે પૂર્વે મેં તને એમ, કર્મ કાંડ માં સ્વામીની લીલા કહેતા તેમ. એક વિપ્રની વાંઝણી ભેંસ દુજાની વાત કરી હતી તે આજ તને યાદ હશે સાક્ષાત. કેવી લીલા આજ અહીં દિવેર ગામે એમ, કરી બતાવી અવધૂતે ભક્તો આગળ એમ. અને કરી બતાવી ખાતરી ભક્તો ને તે વાર, કે જનગણ હિત કારણે સ્વયં દત્ત અવતાર. આવ્યા છે અવની પરે નત જન તારણ કાજ, સ્વયં દત્ત આજે બન્યા નારેશ્વર નારાજ. એમ અહી નારેશ્વર બિરાજી સપ્રેમ, નિત નિત લીલા અવનવી કરી રહ્યા તા તેમ. તે સમે માં રૂક માંબા નારાયણ ની સાથ, મુંબઈ માં રહેતા હતા ત્યજી સર્વ વિષાદ. નારાયણ કરતા હતા શિક્ષક કે રૂકા, ભાટિયા હાઈ સ્કૂલ માં નિષ્ઠા પૂર્વક આમ. વર્ષો કઈક વિદ્યાને ધીમે ધીમે જ્યાય, દુર્ગમ વ્યાધિ પ્રવેશ્યો નારાયણ તનમાય. હશે પૂર્વ સંચિત કઈ નારાયણ નું એહ, વ્યાધિ રૂપે આવીને પીડવા લાગ્યું દેહ. સ્થાનિક ડાક્ટર વૈદ્યના વિધ વિધ ઔષધ લેવા લાગ્યા, તોય પણ પડે ફેર ના તે. જમ જમ લેતા ઔષધ ત્યમ ત્યમ વ્યાધિ આહ, વધવા લાગ્યો શરીર માં દેવા લાગ્યો દાહ. શરીર ક્ષીણ થતું ગયું તકલીફ આપે શ્વાસ, અન્નો તકલે વાયના નીકળે અતિશય કાસ. જોઈ પીડા પુત્રની માનું હૃદ કોરાય, શુશ્રુષા અવિરત કરે નયન જલ ઉભરાય. ખાન પાન મન ના ઠરે ગમે ન ઘરનું કામ, દીકરા પાસે બેસીને સતત સ્મરે હરિનામ. રાખી બાધા આખડી લીધા વ્રત કઠણ, કાળ જીડું કોરાઈ રહ્યું મિરખીને નિજ તન. રાત દિવસ જોયા વિના સતત પથારી પાસ, બેસી રહેતા માવડી રાખી ચિત્ત ઉદાસ. ભૂખ તરસની ના પડી
त्यजी ऊंघ आराम। दिकरा केरी चाकरी करता मां अविराम। दिकरो देखी जाए तो दिले नू दुभाए, ते माटे मां खां सुने अंतर मां पी जाए। ऊपर ठी खोटू हसे अंतर लागेल हाय, काळज तो भळ भळ बळे मुख मलकावे हाय। दुख देखी दिकरा तणू मानांतर माय, बमळो दुख ना थाय ते शीरी ते वर्णाय। वलो पात नारण तणो जोता मानू हाय, दिलडू दुखे धग धग अंतर वलवाय। आर्त अंतरे वलवली मारुक मांबाए, करे प्रार्थना इष्टनी नयने जल भरिते। शेरू ठ्या हे देव तमे मारो शो अपराध, कया कर्म नो आज तमे बदलो लो छो तात। हूँ अबड़ा अज्ञान ने विधवा साव अनाथ, अपार आ संसार मा तू विण कोई न साथ। यौवन मा विधवा थई पण बे दिकरा जोई, आखलड़ी ठारी हती या तो आपत होई। मोटो सुत साधु थयो गयो छोड़ी घर बार, जग त्यागी जग जन तणो बन्यो ही तारण हार। नारायण आनानडो रह्यो एक मुझ पास, मुझ हैया नो हार ए मुझ प्राण नो श्वास। तेने जोईने ठारती मुझ हैयो ने आँख, उड़वा जग गगन माहती मारे एक ज पाख। एज पाख ढीली पड़ी खरवा लागी आह्य, व्याधि थी घेराई ने पड़ी पथारी माय। एनो व्याधि दे मने ओ जग ना करतार, लईने मुझने पण प्रभु तुझ सुतने उगार। मुझ अबड़ानी आँख नु आचे एक रतन, खोड़ो पाथरु श्री धरा कर जे एनु जतन। अनाथ विधवा तणो आछे एक आधार, ए जता मुझ प्राण आ जशी अचुक निर्धार। नारायण नो व्याधिया दूर करो हे नाथ, दिन अबड़ानी विनती सुनो दीनानाथ। मारा लाडला लाल ने साजो कर जो नाथ, क्षमा करो अपराध मम फरी फरी जोड़ो हाथ। माजी प्रभु ने वीन वे करी आर्त पुकार, नयने छल छल जल वहे भैये जलन अपार। नाना नारायण हा हताशय दक्ष, रुक मांबानु दुखड़ू पामी गया प्रत्यक्ष। एक दी बैसी पथारिये धीमे धीमे एम, पत्र लख्यो अवधूत ने नारेश्वर माते। व्यापेला निज तन विषे व्याधि नु वर्णन, लख्यो बधु विस्तार थी करी मोकड़ू मन।
પછી લખી માજી તણા હૈયા તણી વાત પથ્થર પણ એ સુણતા રવિ જાય સાક્ષાત પત્ર ગયો નારીશ્વરે અવધૂતજીની પાસ અવધૂતજી વાંચી ગયા ઝડપે કી શ્વાસ પત્ર પૂરો વાંચ્યા પછી ત્યાં બેઠેલા ભક્ત શ્રી કેશવલાલ શેઠને સીધો પોતે હસ્ત પત્ર વાંચતા શેઠનું કાળજડું કોરાય નયને નિર્વયાની ગદગદ કંઠ રૂંધાય ત્યાં બેઠેલા ભક્ત સૌ તુર્ત ભેગા થાય પત્ર વાંચતા સર્વના નયને જલ ઉભરાય દાસ કાકા ને વળી ચતુર ભાઈ ખાણદાર નાથા ભાઈ ને ગોર સહ તુર્ત કર્યો વિચાર ઉભા થાઓ અબ ઘડી કરો તૈયારી સદ્ય અવધૂતજી સહ નીકળો મુંબઈ જાવા અદ્ય સમજાવી મા ભ્રાતને તેડી લાવો આય કરશું સેવા શુશ્રુષા રહે ન ખામી ક્યાંય સ્વચ્છ હવા આસ્થાનની સાથે રેવા નીર કરશે વ્યાધિ દૂરને થાશે સ્વસ્થ શરીર એમ કહી સહુ આવ્યા અવધૂતજીની પાસ ચરણે માથું મૂકીને પછી વધ્યા શ્રીદાસ પ્રભુ નિર્ણય કર્યો અમે ભેગા મળીને આજ નીકળી જઈએ આપ સહ મુંબઈ જવા કાજ માજીને વળી ભાઈને સમજાવી સુપેર નારેશ્વર માં લાવીએ કર્યા વિના કઈ દે અહીની સ્વચ્છ હવા અને રેવા જલ અમૃત શુશ્રુષા અમ સર્વની સાનિધ્ય અવધૂત વ્યાધિ નારણ ભાઈનો રહેશે પછી ક્યાંય દર્દીને આરામને શાંતિ મળશે આય માટે આજ્ઞા દો પ્રભુ થઈ જાઓ તૈયાર અમને પણ સેવા તણો દેજો કઈ અધિકાર વચન સુણી એ દાસના અવધૂત થયા પ્રસન્ન મરજી સદગુરુદેવની કહી ઉઠ્યા તત્ક્ષણ બે ભક્તો મુંબઈ ગયા અવધૂતજીની સાથ બીજા અહી નારેશ્વરે રહી ગયા સાક્ષાત ખોખી તંબુ ભૂપરે લીપી ગુંપી તેમ સુંદર સગવડતા ભર્યું સ્થાન બનાવ્યું એમ ખાન પાન પદાર્થને વાસણ કુસણ તેમ ઘર વખરી સૌ ચીજ ત્યાં ગોઠવી દીધી તેમ પલંગ પાથરણાની ગાદલા ગોઠ રજાઈ ચાદર રૂમાલ ચોરસા બાકી ન રાખ્યું કાંઈ ખુરશી મેજ પાનસ અને નાનકડી ચોપાઈ દીર્ઘ દ્રષ્ટા દાસની આસઘળી ચતુરાઈ સ્નાન ગૃહ સંદાસને મૂકી બાલદી ધ્યાય વ્યવસ્થિત એ ગોઠવ્યું જરા ન ખામી ક્યાંય ત્રી
જે દિવસે પૂજ શ્રી લઈ માતને ભ્રાત, નારેશ્વર આવી ગયા દૂર થયા વિષાદ. દિવ્ય સ્થાને જોઈને માજી હરખ્યા મન, નારણ ભાઈ પણ સ્થાનથી થયા ખૂબ પ્રસન્ન. મુંબઈના ઘોંઘાટને ધમાલથી સુદૂર, નિર્જન વન એકાંતમાં લાખ્યો હર્ષ પ્રચુર. તાજી સ્વચ્છ હવાને નિર્મલ રેવા જલ, સાત્વિક વાતાવરણની થાતી કંઈક અસર. પ્રખર ગ્રીષ્મનો તાપ પણ શીતલ લીમડા છાય, ચણાઈ ને આવે તિહા શીત સમીર લહેરાય. આહલાદક એ લહેરીઓ શાંત કરે તન તાપ, નારણ ભાઈ ના હૃદયમાં થઈ શાતા અમાપ. તનમાં સ્ફૂર્તિ આવીને બે ત્રણ કોળિયા અન્ન, દિવસ માં લેતા થયા સહુ થયા પ્રસન્ન. ઓમ ગુરુ ઓમ ગુરુ અવધૂતા, તુમ્હી ઓમ શ્રી દર્તા. ઓમ ગુરુ ઓમ ગુરુ અવધૂતા, તુમ્હી ઓમ શ્રી દર્તા. કિંતુ વ્યાધિ આ હતો જીવ લેણ દુષ્કર, સડી ગયા તા ફેફસા હતી માત્ર અવધૂત ને, તેથી એ અવધૂત નારણ પાસે બેસીને વાત કરે અદ્ભુત. ઉપનિષદાદિક ગ્રંથ નું પ્રેમે કરે પઠન, જેથી નારણ ભાઈ નું ચિત્ત રહે પ્રસન્ન. અંત સમય ના રહે મન વિષયો માં આન, સુનતા વાતો ધર્મની જાય શાંતિ થી પ્રાણ. આમ તો નારણ ભાઈ નું રહેતું ચિત્ત પ્રસન્ન, તોય ઊંડે ડંખથી ચિંતા કઈક ગહન. ચકોર દ્રષ્ટિ રંગની પામી ગઈ આબાદ, છે નારણ ના વદન પર આછો કો વિષાદ. પ્રસન્નતા ના તેજની પાછળ કાળી છાય, ડોકાતી દીઠી અરે અવધૂતજી એ ધ્યાય. અવધૂતજી સમજી ગયા નારણ ના હૃદમાય, ચિનગારી ચિંતા તણી જલી રહી છે ક્યાય. ચિંતા એની શી બીજી હોય માજી સિવાય, માના દુખે ભાઈ નું કાળ જડું કોરાય. એના મનમાં એમ કે કદી થાય મુજ અંત, આ દુનિયામાં માજીનું કોણ રહેશે હંત. મોટો તો બાવો થયો નાનો લે વિદાય, અનાથ વિધવા માતનું કોણ જગતમાં થાય. આ વિચારે ભાઈનું હૈયું ખદબદ થાય, ખૂબ વિચારે અંતરે જડે ન કાંઈ ઉપાય. અંતરયામી અવધૂત અનુજ હૃદય નું દુઃખ, ક્ષણભર માં સમજી ગયા થઈને અંતરમુખ. પછી નારણ ભાઈની સામે બેસી એમ શાંતિથી મક્કમ સ્વરે બોલ્યા રંગ સપ્રેમ. ચિંતા માજીની તમે જરા ન કરશો ભાઈ, મુજે હૈયા ના હાર સમ રાખીશ રૂપમાં માઈ.
કરીશ સેવા માતની, પ્રાણથી પ્રિય ગણીશ એની ખાતર જોગ કે ભોગ પણ ત્યજીશ. જે પણ મુજને લાગશે કે મુજ ત્યાગ થી આમ, માનો દિલ દુભાય છે તે પણ મારું તમામ. ત્યાગ તપ વ્રત છોડીને કરીશ નોકરી ક્યાંય, માનું હૈયું ઠારવા કરીશ યત્ન સદા. ન ચિંત થાઓ ભાઈ તમે, કરો ન ચિંતા મન, અંતર ના ઊંડાણ થી તે અવધૂત વચન. એમ કહી અવધૂતજીએ નારણ ના કરમાય, નિજ કરમું કી પ્રેમ થી ખૂબ હલાવી બાય. એક બીજાની આંખ માં આંખ પરોવી એમ, સજલ નયન બે ભાઈઓ ભેટી રહ્યા સપ્રેમ. પલભર જાણે ભાવનો છલક્યો સાગર ત્યાંય, ભાવ સભર શ્રી રામ ને ભરત મળ્યા શુભાય. જોતા અનુપમ દ્રશ્ય ત્યાં જી બેઠા ભક્ત, ભાવ સાગર માં ડૂબતા થઈ ગયા સૌ સ્તબ્ધ. જલ ઝરતા નયને બધા બોલી ઉઠ્યા ધન્ય, માતા ભ્રાતા ધન્ય છે ધન્ય પ્રેમ અનન્ય. અવધૂત ના વચન થી નારણ થયા પ્રસન્ન, હૈયે વ્યાપ્યો હરખ ને નીર ભરાયા નયન. આનંદ ના આવેશ માં શક્યા ન બોલી વચન, હૈયે ટાઢક વળી ચિંતા ગઈ ગહન. હૈયા માં ટાઢક થઈ મુખ પર ખુશી છવાઈ, શાંતિ ના સરવર મહી તન મન રહ્યું બોળાઈ. નારણ ભાઈ ના મુખ પર જોઈ શાંતિ અપાર, અવધૂત ના અંતર વિશે વહે હર્ષ ની ધાર. કિંતુ હર્ષ ક્ષણિક હતો, પૂછાતો દીપક જેમ, પૂછાતા પૂર્વે અરે વધુ ઝબકે છે તેમ. નારણ ની આ પ્રસન્નતા છે છેલ્લો ઝબકાર, અંતર્યામી અવધૂત જાણી ગયા તાસાર. તેથી સર્વે ભક્તને સજાગ કરવા કાજ, વારે વારે સૂચનો કરતા સદગુરુ રાજ. જો જો નારણ ને તમે વીલો મૂકિયામ, જાશો ના ક્યાંય બીજે બેસો અહીં તમામ. એમ કહી સૌ ભક્તને બેસાડ્યા તે ઠામ, પોતે નારણ ભાઈની પાસે બેઠા. ધૂપ સુગંધિત થી બધું મહેકી ઉઠ્યું સ્થાન, દત્ત દત્ત ની ધૂન માં સહુ થયા મસ્તાન. વેદ પાઠ બ્રાહ્મણ કરે, કરી ગીતા પઠન, શંખ ઘંટ ના નાદ થી ગાજી ઉઠ્યું ગગન. સંવત 1992 ની એ સાલ, જેઠ સુધી નોમ નો દિવસ નિરંજન બાળ. ગ્રીષ્મ તણા મધ્યાહ્ન નો ગગન ગોળો કરાળ, આગ ભયંકર ઓકતો પ્રજવાળે જગવાળ. તે સમેરે વાતિરે
નારેશ્વર માં આહ, કરાળ કાળ કો પિયો નારણ જીવન પ્રવાહ. જીર્ણ શીર્ણ શરીર નું પિંજર છોડિયા, નારણ નો આત્મા ગયો દિવ્ય ધામ માં ત્યાં. દિવ્ય દુંદુભી ગાજ્યા ગગને થી સ્વર્યાન, આવ્યું ને હાલઈ ગયું નારાયણ ના પ્રાણ. પ્રાણ ગયા નારણ તળા જોતા રૂખ મામાય, કદલી વૃક્ષ સમભૂ પરે પડ્યા દુઃખ થી હાય. હૈયા પાટ રુદન કરે અરે દૈવ રે હંત, મારા લાડકડા તણો અરે તે આણ્યો અંત. પૂર્વ જન્મ નું માહરું કયું નડ્યું એ પાપ, મળદું મારા લાલ નું જોઈ રહી હું આપ. અરે કાળ નિર્દય તને દયાન આવી લગાર, મુજ વિધવાનો ઝૂંટવ્યો હૈયા કેરો હાર. ફૂટે છાતી જોર થી પલ પલ મૂર્છા થાય, શિર પર આભ તૂટી પડ્યું શીરી તે સહેવાય. વેગે દોડી આવ્યા નારણ ના શબ પાસ, શિર પર નિજ કર પેરવી બોલે તૂટતે શ્વાસ. દીકરા તે આ શું કર્યું માને અધ વચ્યામ, એકલડી મૂકી અરે શે ચાલ્યો સ્વધામ. બેટા મને પૂછ્યા વિના આજ સુધી તે ક્યાંય, ડગલું પણ દીધું ન તું અને આજ રે હાય. શુખા મીલા ગીતને મુજસે વામાં ક્યાય, મારા કોઈ બોલ થી દિલ દુભાયું આય. કહી દે કેમ મુંગો થયો એક વખત તો બોલ, તારું હૈયું દીકરા મારી આગળ ખોલ. પહેલા તો કઈ પૂછતા કરતો હાસ્ય પ્રચુર, મધ મીઠા તુજ મુખ થકી સરતા શબ્દ મધુર. પટ પટ બોલે ઇંગ્લિશ સાંભળના રાજન, વિસ્મિત થઈ જોયા કરે તારું મધુર વદન. એવા મારા બોલ કા લાડકડાઓ તન, આજે કેમ મૂગો થયો શેને લાન વદન. ઝીલી લે તો દીકરા મારો પડતો બોલ, સુઈ કેમ આજે રહ્યો આંખ જરા તો ખોલ. પહેલા મારી આંખડી જરાક ભીની થાય, ક્યાં તો તારા દિલમાં થલ પાથલ થાય. ઉતારે તું આભથી તારલિયા મુજકાજ, એવા મારા દીકરા કેમ અચેતન આજ. દીકરા કેમ દગો કર્યો વિધવા માને એમ, ચળવળતી મૂકી અરે ગયો એકલો કેમ. નારાયણ તારા વિના બોલે મુજ સંભાળ, શે રહેવાશે એકલું તારા વિણો બાળ. કર્મ કઠણ છે માહરા તારો શોભાઈ વાક,
વિધવા મૃત સુતા અરે કુજ દુઃખ ના નહીં આખ ઘુમાવ્યું ભર યૌવને નિજ પતિ નું સુખ તોય થયું ઠારતી જોઈ સુતના મોટો ત્યાગી છો થયો જોઈ તુજને આમ નિરખી નિરખી રાખતી મુજ હૈયા માહામ આશ હતી કે તું અહી કરશે લગ્ન સુપેર મંગલ વાજા વાગશે વહુ આવશે ઘેર સાસુ માં મુજને કહી કરશે પ્રેમ પ્રણામ બોજો મારો ઉતરશે કરશે ઘરનું કામ દીકરાને ઘેર દીકરો થશે રૂપાળો પુષ્ટ એના લાલન પાલને થશે દાદી મારુષ્ટ ભંડાર્યા હૈયે હતા એવા કઈ અરમાન ત્યાં તો કાળે ઝૂટવ્યા દીકરા તારા પ્રાણ ક્રૂર વિધાતા એ અરે પ્રગટાવી અહિયાગ પાળી ભસ્મ કરી દીધો મુજ અરમાન નો બાગ અરે પ્રભુ આ શું થયું નારાયણ સિવાય મુજથી આ સંસારમાં પલ પણ નહીં જીવાય મુજ નયનો નું નૂરે અંધ નીલાથી જાણ નારણ જાતા નહીં રહે મારા તનમાં પ્રાણ રુદન સુણી રૂકમાતણું પથ્થર પીગળી જાય કોણ બિચારો માનવી હૈયા હાલી જાય ઝાડ પાને સ્થાન ના વેલી વૃક્ષ વળગેલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ભૂલી નિજ નો ગેલ પક્ષી કૂજન છોડીને કરી રહ્યા રુદન મોર કોકિલા ડૂબ્યા શોકાભિમાં ગહન કે કારવ કલરવ અને યજી મધુરા સુર મારું કુમાના રુદનથી થયા શોક ચકચૂર સૂરજ પણ ના સહી શક્યા મારુક માનું દુઃખ વાદળ ના આંચલ નીચે દીધું છુપાવી મુખ ધરતી નો કણ કણ રડે રડતા રેવા નીર જડ ચેતન ને પ્રકૃતિ થયા શોક ગંભીર શોક સાગર માં ડૂબ્યા હતા ભક્ત જે ત્યાય ચોગરદમ આસુતણો મહાસાગર છલકાય પશુ પક્ષી માનવ અને ઝાડ પાન પાષાણ નારેશ્વર માં સર્વ પર શોક નો પંજો જાણ ફરી વળ્યો કો કોઈને શુદે આશ્વાસન ચોગમ સર કે આસુને ચોગમ થાય રુદન અલખ કહે સુણ શીશ હે આખો નારેશ્વર શોક સાગરે ડૂબી ગયું પણ પેલા મુનિવર એ તો સ્થિર નયને આહા માયાનો આ ખેલ તટસ્થ શા જોયા કરે મન વીણ ક્યાં મન મેળ ચંદન ની ચિતા રચી રેવા તીરે ત્યાય સ્થુલ પિંજર નારણ તણુ સુવાડ્યું ચિતા માય અગ્નિ દાહ પોતે દીધો ભડભડ જ્વાલા આગ ભરખી ગઈ તન ભાઈ
કરી પલક માં ખાખ, માત ભક્ત ના શોક નું શે થાય વર્ણન, જુઓ પણ અવધૂતજી ઉભા નિશ્ચલ મન, મોહ શોક ના એહને દ્વૈતા દ્વૈત થી પર ઉભો અડગ અવધૂત એ ગજબ શાંતિ મુખ પર, તે વેળા અવધૂત ના મુખ સરોજ થિયા પાણી ટપકી ગે બીત્યા ભાગ્યા ભેદ તમામ, ના દોસ્ત દુશ્મન કોઈ હમારા, હમ સદાની સંગી હૈ સચ્ચિદાનંદ, હમ હી પ્યારે બ્રહ્મ કેવલ હમ હી હૈ, ના જન્મ હૈ ના મૃત્યુ હૈ ના બંધ હૈ ના મોક્ષ હૈ, જો હૈ સો હમ હૈ ના જુદા હૈ આદમ ખુદા, અગમની ઓચરી વાણી શ્રી અવધૂત, કરી અંતિમ ક્રિયા બધી રહી શાંત અદ્ભુત, રીવા જલમાં તે પછી કર્યું સચૈલ સ્નાન, આવ્યા ઉપર ભક્ત સહ કરતા હરિ ગુણ ગાન, છાઈ છે ગમગીનતા આખા સ્થાન નિમાય, દિન કર દુખે ડૂબતા અસ્તા ચલ નિમાય, દિન કર ડૂબતા નાના નારણ ને કરી ફરી ફરી ત્યાયાદ, મારુક માંબારડી રહ્યા વ્યાપ્યો બધે વિષાદ, માના જલતા હૃદય ને કોણ કરે હાશાંત, આશ્વાસન કો દઈ શકે હરે દ્વાન, માનું મન મનાવવા દેવા આશ્વાસન, સદગુરુ શ્રી અવધૂતજી સ્વયં વિચારે મન, આગળ ના અધ્યાય માં સ્વયં દત્ત અવધૂત, માજી ને સંભળાવશે જ્ઞાન અતિ અદ્ભુત, નિમિત્ત કરી બાલક તિહા સ્વયં સદગુરુ રંગ, ગ્રહી હસ્ત લખાવતા ઉરે ભરતા ઉમંગ, એની લીલા એ લહે જાને શો ખ્યાલ, છુપો રહીએ નાટકી દઈ રહ્યો છે તાલ, શ્રી રંગ પાદાર વિંદ મિલિંદ ચુનીલાલ બાલ ગોવિંદોપાધ્યાય રચિતે
શ્રીરંગ લીલામૃતે અલખ નિરંજન સંવાદે નારેશ્વર સ્થાન લીલાયાં નારાયણ સ્વધામ ગમન નામ અષ્ટત્રિંશોધ્યાયઃ।